નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે કોષની અંદર એક મુખ્ય અંગિકા એટલે કે કોષ કેન્દ્ર, રાઈટ, એની વાત કરતા હતા, એની ડિસ્કશન કરતા હતા. અને તેમાં કોષ કેન્દ્રની અંદરની બાજુએ જે કોષ કેન્દ્રિકા નામની અંગિકા હતી તેની વાત પણ આપણે કરેલી છે. તો આ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર રસમાં આવેલા જે બીજા દ્રવ્યો છે, દ્રવ્ય એટલે કે રંગસૂત્ર દ્રવ્ય, જેને સામાન્ય રીતે આપણે ક્રોમેટિન તરીકે પણ ઓળખીએ છીએ, તેની વાત કરીશું. અને આ ક્રોમેટિન છે કેવી રીતે ગોઠવાયેલું છે અને એના પ્રકાર કયા કયા છે એને પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોષ કેન્દ્રની અંદરની બાજુએ રંગસૂત્ર દ્રવ્યની, રાઈટ. તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કે આંતરાવસ્થા દરમિયાન, આંતરાવસ્થા શું છે? લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું, કોષ વિભાજનનો એક તબક્કો જેને આપણે આંતરાવસ્થા કહેશું, અને એ દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થતું નથી. તો આંતરાવસ્થા દરમિયાન શિથિલ અસ્પષ્ટ, શિથિલ એટલે કે છૂટું છવાયેલું, રાઈટ, સાથે સાથે અસ્પષ્ટ, પ્રોપર રીતે ઓળખાય નહીં તેવું ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ જાડી સ્વરૂપે જોવા મળે છે, જેને સામાન્ય રીતે રંગસૂત્ર દ્રવ્ય કહે છે. એટલે કે આંતરાવસ્થા દરમિયાન શિથિલ, શિથિલ એટલે કે છૂટા છવાયેલા, અસ્પષ્ટ એટલે વ્યવસ્થિત દેખાતા નથી. કોણ નથી દેખાતું? તો કે ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ, ન્યુક્લિયો પ્લસ પ્રોટીનના તંતુઓ જે જાડી સ્વરૂપે જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણને શું કહીએ છીએ, રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. એટલે ટૂંકમાં રંગસૂત્ર દ્રવ્ય છે એ આંતરાવસ્થા દરમિયાન શિથિલ રીતે અને અસ્પષ્ટ છે, એ અસ્પષ્ટ ગોઠવાયેલું હોય છે, રાઈટ. પરંતુ આ રંગસૂત્ર દ્રવ્ય એ કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષોમાં કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. એટલે કે કોષ વિભાજન દરમિયાન, હવે આંતરાવસ્થા પછી, રાઈટ, કોષ વિભાજન થાય, ખરેખર કોષનું વિભાજન થઈને બે નવા કોષો બને, તો એ પહેલા રંગસૂત્ર દ્રવ્ય છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? રંગસૂત્ર દ્રવ્ય છે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. રંગસૂત્રીય દ્રવ્ય શેમાં જોવા મળે? રંગસૂત્ર સ્વરૂપે છે જોવા મળે છે. તો આ રંગસૂત્ર શેનું બનેલું હોય? તો જે રંગસૂત્ર દ્રવ્ય છે એટલે કે ટૂંકમાં રંગસૂત્ર છે એ ડીએનએ, ડીએનએ એટલે કે ફૂલ ફોર્મ આપણે પહેલા જોઈ ગયા છીએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને કેટલાક અલ્કલ્ય અથવા તો આલ્કલ્ય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ નું બનેલ હોય છે. એટલે કે રંગસૂત્ર શેનું બનેલું છે? રાઈટ, રંગસૂત્ર છે એ ન્યુક્લિયો પ્રોટીનનું. આપણે વાત કરી ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ કે જેમાં ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન આ બંનેની રચના હાજર હોય, તો એ ન્યુક્લિક એસિડ કયું? તો મુખ્ય ન્યુક્લિક એસિડ છે એ છે ડીએન, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ, રાઈટ. ઓકે, સાથે સાથે કેટલાક અલ્કલ્ય એટલે કે બેઝિક પ્રોટીન પણ જોવા મળે. એ બેઝિક પ્રોટીનનું ખાસ નામ યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછાશે કયું પ્રોટીન છે, તો કે હિસ્ટોન પ્રોટીન. કયું પ્રોટીન છે? હિસ્ટોન પ્રોટીન. સાથે સાથે બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ પણ છે એ રંગસૂત્રની અંદર જોવા મળે છે. ઓકે, તો આની રચના છે એ કેવી રીતે દેખાતી હશે? તો ખાસ કરીને જોઈએ કે જો કોષની અંદર, કોષ એટલે કે સેલ, ઇંગ્લિશમાં સેલ કહેવાશે, રાઈટ, કોષની અંદર જો કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, જો કોષ કેન્દ્ર જોવામાં આવે તો કોષ વિભાજનના અમુક તબક્કામાં રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ. તો આ જે છે એ શું છે? તો કે રંગસૂત્ર છે. શું છે? રંગસૂત્ર, રાઈટ. રંગસૂત્ર દ્રવ્ય છે એ જ કયા સ્વરૂપે છે? રંગસૂત્ર સ્વરૂપે છે. ઓકે, રંગસૂત્ર સ્વરૂપની અંદર આ ગૂંચળામય રચના છે, ગૂંચળામય રચના જોવા મળે છે. એ ગૂંચળામય રચનાને થોડીક ઝૂમ કરીએ, થોડીક ખોલીને જોઈએ તો કેવી જોવા મળશે? તો જ્યારે એને આપણે ખોલીએ છીએ,
રાઈટ, ત્યારે શું જોવા મળે છે? તો કે જે બ્લુ રંગના જે છે, જે ગોળાકાર પ્રોટીન જેવી રચના છે, જેને સામાન્ય રીતે હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. બ્લુ કલરની રચના, જે ગોળાકાર રચના છે, જેને સામાન્ય રીતે શેના તરીકે ઓળખવામાં આવે છે? હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ હિસ્ટોનની પ્રોટીનની ફરતે એક નાના તાર જેવી રચના છે, જે નાના તાર જેવી રચનાને જો થોડીક ઝૂમ કરીને જોવામાં આવે તો એ શું છે? ડીએનએ. ડીએનએ એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. કેવું છે? ડબલ હેલિક્સ. હેલિક્સ એટલે કે આવી રીતે છે એ રચના છે, રાઈટ? હેલિક્સ સ્વરૂપે રચના છે. તમે જોઈ શકો છો ડીએનએની આ રચના, રાઈટ? આ જે છે એને હેલિક્સ રચના કહેવાય. કેવી રચના કહેવાય? હેલિક્સ, રાઈટ? એટલે ડીએનએ છે એ ડબલ હેલિક્સ સ્વરૂપે કોની ફરતે વીંટળાયેલું હોય? તો કે હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાયેલું હશે. આની સાથે સાથે બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ છે એ પણ જોવા મળશે. એટલે ટૂંકમાં જો એમ પૂછે કે રંગસૂત્ર શેનું બનેલું હોય, તો રંગસૂત્ર મુખ્ય છે એ ન્યુક્લિયો પ્રોટીનનું, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. કયું ન્યુક્લિક એસિડ? તો મુખ્યત્વે ડીએનએ છે એ ન્યુક્લિક એસિડ હશે, અને પ્રોટીન છે એ પ્રોટીન કયું? તો હિસ્ટોન પ્રોટીન હશે. આ બંને મુખ્ય ભાગ છે. ઓકે, મનુષ્યના એક કોષની અંદર વાત કરીએ તો મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએ છે એ જોવા મળે છે. એનો મતલબ ડીએનએ ની લંબાઈ કેટલી? પ્રશ્ન એમ આવે, રાઈટ? ડીએનએ ની લંબાઈ, તો ડીએનએ ની લંબાઈ કેટલી થશે? તો કે ડીએનએ ની લંબાઈ છે એ 2 મીટર થશે. કેટલી થશે ડીએનએ ની લંબાઈ? 2 મીટર. એટલે અને 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ રંગસૂત્રમાં છે વહેંચાયેલો હોય છે. આ જે 2 મીટર લાંબો જે ડીએનએ નો તંતુ છે એ કેટલા રંગસૂત્રોમાં વહેંચાયેલો હશે? 46 રંગસૂત્ર અથવા તો 23 જોડ રંગસૂત્રમાં છે વહેંચાયેલો હોય છે. તો એ તો આપણને સામાન્ય રીતે ખબર છે, રાઈટ, કે મનુષ્યની અંદર કેટલા રંગસૂત્ર હોય? તો કે 23 જોડ રંગસૂત્ર હોય, પેરમાં હાજર હશે, જોડમાં હાજર હશે. એટલે 23 જોડ, 23 × 2 કરો તો કેટલા રંગસૂત્ર થઈ જશે? 46 રંગસૂત્ર છે, 46 રંગસૂત્ર જોવા મળે છે, રાઈટ? ઓકે, હવે આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રના અલગ અલગ પ્રકાર છે. તો એ કયા કયા પ્રકાર છે એની વાત કરીએ તો કે પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર ધરાવે છે. પ્રત્યેક રંગસૂત્રના મધ્યમાં, રાઈટ, આ પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર છે જોવા મળે. મોટાભાગના રંગસૂત્ર એવા હોય કે જેની અંદર સેન્ટ્રોમિયર છે ક્યાં જોવા મળશે? મધ્યમાં જોવા મળશે. અને આ સેન્ટ્રોમિયર ઉપર એટલે કે તેના ઉપર, સેન્ટ્રોમિયર ઉપર બિંબ આકારની સંરચના જોવા મળે છે, જેને સામાન્ય રીતે કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? સેન્ટ્રોમિયર ઉપર બિંબ આકારની રચના, ગોળાકાર ચપટી તકતી જેવી રચના, બિંબ આકાર જેવી રચના છે એ જોવા મળે છે, જેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. જો બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ આખે આખું આ બ્લુ કલરનું છે, શું છે? રંગસૂત્ર છે. રંગસૂત્રમાં જે વચ્ચે જે આ ગ્રીન રંગનું છે એને સામાન્ય રીતે શેના તરીકે ઓળખવામાં આવશે? કાઇનેટોકોર. અને એ કાઇનેટોકોર છે એ ક્યાં ગોઠવાયેલું હોય? તો કાઇનેટોકોર છે એ સેન્ટ્રોમિયરમાં ગોઠવાયેલું હોય. તો આ જે ભાગ છે એ ભાગ શેનો ભાગ છે? સેન્ટ્રોમિયરનો ભાગ છે, રાઈટ? શેનો ભાગ છે? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરની ઉપર શું હોય? કાઇનેટોકોર હોય, રાઈટ? આ કાઇનેટોકોર છે એ કોષ વિભાજન દરમિયાન મદદ કરશે. શેના દરમિયાન મદદ કરશે? કોષ વિભાજન દરમિયાન. આપણે ચેપ્ટર નંબર 10ની અંદર કોષ ચક્ર અને કોષ વિભાજન છે એની અંદર ફરીથી આપણે આની વાત કરશું. તો આ વસ્તુ છે યાદ રાખજો, કારણ કે એ આપણે 10મા ચેપ્ટર સાથે લિંક્ડ છે એટલે, રાઈટ? ઓકે, તો સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે, જો ખાસ કરીને ધ્યાન આપજો, શેના આધારે આપણે પ્રકાર પાડ્યા છે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકારમાં છે વિભાજિત કરી શકાય છે. કોના આધારે? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. એટલે કે સેન્ટ્રોમિયરનું સ્થાન ક્યાં છે એના આધારે છે. એના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. એમાંનો સૌથી પહેલો પ્રકાર એટલે કે મેટાસેન્ટ્રિક.
રાઈટ. શું નામ છે? મેટાસેન્ટ્રિક, રાઈટ. ઓકે, મેટાસેન્ટ્રિક કોને કહેવાશે? તો કે સૌથી પહેલાં તો આપણે પ્રકાર કોના આધારે પડ્યા? સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે બધા પ્રકારની અંદર એના સ્થાનની જ વાત કરીશું. એટલે કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરનું સ્થાન રંગસૂત્રની મધ્યમાં આવેલ હોય. એટલે કે જો સેન્ટ્રોમિયરનું સ્થાન રંગસૂત્રના મધ્યમાં આવેલું હોય તો એને આપણે શું કહેશું? મેટાસેન્ટ્રિક. મધ્ય, મેટા, એવી રીતે યાદ રાખજો. મ મ ભેગા થવા જોઈએ, રાઈટ. મેટાનો મ અને મધ્યનો મ. સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્યમાં આવેલા હોય છે, તો જેને સામાન્ય રીતે મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. જો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે સેન્ટ્રોમિયરનું જે સ્થાન છે એ ક્યાં છે? મધ્યમાં છે. સેન્ટ્રોમિયરનું સ્થાન મધ્યમાં હોવાને લીધે રાઈટ શું થશે? તો કે રંગસૂત્રની બંને ભુજાઓ લંબાઈએ એક સરખી હોય છે. રંગસૂત્રની જો આ ભુજા છે, આ એક આ ભુજા, રાઈટ, આ ભુજા, આ ભુજા, આ ભુજા, આ બધી શું છે? ભુજાઓ છે. તો એ ભુજાઓની જો લંબાઈની વાત કરીએ તો સેન્ટ્રોમિયર જો મધ્યમાં હોય તો આ જે ભુજાની જે લંબાઈ છે, રાઈટ, એ ભુજાની લંબાઈ કેવી જોવા મળશે? તો કે સેન્ટ્રોમિયરથી ભુજાઓની જે લંબાઈ છે કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. કેવી જોવા મળશે? સરખી જોવા મળશે, રાઈટ. આ ઉપરાંત રંગસૂત્રની ઉપરની બાજુએ સેટેલાઇટ છે, સેટેલાઇટ જેવી દ્વિતીયક સંરચના છે જોવા મળે છે, જેની આપણે છેલ્લે વાત કરશું, રાઈટ. આ સેટેલાઇટ અથવા તો દ્વિતીયક સંરચનાની છે આપણે છેલ્લે વાત કરશું, જ્યારે આપણે બધા પ્રકાર ભણી લઈએ એ પછી. તો મેટાસેન્ટ્રિક એટલે કે સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં, અને રંગસૂત્ર એના કારણે રંગસૂત્રની જે બંને ભુજાઓ છે ભુજાઓની લંબાઈ કેવી જોવા મળશે? એક સરખી જોવા મળે છે. એ પછી રંગસૂત્રનો જે બીજો પ્રકાર છે એ છે સબ મેટાસેન્ટ્રિક. પહેલો પ્રકાર કયો હતો? મેટાસેન્ટ્રિક. બીજો છે સબ મેટાસેન્ટ્રિક. કોને કહેવાશે સબ મેટાસેન્ટ્રિક? તો જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર, જો આ મધ્યમાં જ આવેલું હતું, આમાં મધ્યમાંથી સહેજ કેવું થઈ ગયું? દૂર થઈ ગયું, રાઈટ. સેન્ટ્રોમિયર મધ્યમાંથી સહેજ દૂર આવેલું હોય તો એ રંગસૂત્રને સબ મેટાસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. અને તેના કારણે જે રંગસૂત્રની જે ભુજાઓ છે, એટલે કે એક ભુજા ટૂંકી થાય અને બીજી ભુજા છે લાંબી થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રંગસૂત્રમાં જે સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ દૂર આવેલું હોય છે, જેના કારણે એક ભુજા છે એ ટૂંકી ભુજા તરીકે ઓળખવામાં આવશે, જ્યારે બીજી ભુજા છે બીજી ભુજા શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે આ જે ભુજા છે લાંબી ભુજા તરીકે ઓળખવામાં આવશે, રાઈટ. ટૂંકી ભુજા અને લાંબી ભુજા, આવી બે પ્રકારની શું બની જાય છે? ભુજાઓ છે, ભુજાઓનું નિર્માણ થાય છે. ઓકે, તો આ જે ટૂંકી ભુજા અને જે લાંબી ભુજા છે એને સામાન્ય રીતે જો ઇંગ્લિશમાં આપણે શોર્ટ આર્મ, ટૂંકી ભુજા એટલે કે શોર્ટ, શોર્ટ એટલે કે નાનો, રાઈટ, ટૂંકું, અને આર્મ, આર્મ એટલે કે ભુજા, શોર્ટ આર્મ તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય રીતે પી તરીકે ડિનોટેડ કરવામાં આવે છે. શેના તરીકે? પી તરીકે. પી આમ, પી એટલે કે ટૂંકી ભુજા. ક્યારેક એમસીક્યુમાં છે આ ઇંગ્લિશમાં આપી દેશે કે ટૂંકી ભુજાને શેના તરીકે દર્શાવવામાં આવે છે, તો ટૂંકી ભુજાને પી તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? પી તરીકે છે દર્શાવવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખજો. તેવી જ રીતે લાંબી ભુજાને, લાંબી ભુજાને લોંગ આર્મ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લોંગ આર્મ. અને લોંગ આર્મને ક્યુ તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે ક્યુ તરીકે ડિનોટેડ કરવામાં આવે છે. લાંબી ભુજા એટલે ક્યુ, ટૂંકી ભુજા એટલે પી, રાઈટ. આ શોર્ટ ફોર્મ થયા, તો એ પણ યાદ રાખવાના છે. પી ભુજા એટલે ટૂંકી ભુજા અને ક્યુ ભુજા એટલે લાંબી ભુજા, જે શેમાં જોવા મળશે? સબ મેટાસેન્ટ્રિકમાં જોવા મળશે, રાઈટ. એ પછીનો ત્રીજો પ્રકાર એટલે કે એક્રોસેન્ટ્રિક, રાઈટ. રંગસૂત્રનો ત્રીજો પ્રકાર એટલે કે એક્રોસેન્ટ્રિક. ઓકે, તો આ પ્રકારની અંદર સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગ નજીક હોય છે.
ક્યાં હોય છે? અંતભાગની નજીક જોવા મળે છે. સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતભાગની નજીક જોવા મળે છે, જેના કારણે રંગસૂત્રની એક ભુજા અત્યંત ટૂંકી અને બીજી ભુજા અત્યંત લાંબી હોય છે. તો તમે જો આકૃતિમાં સામાન્ય રીતે જોઈ શકો છો કે સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર ક્યાં છે? અંતના ભાગની ખૂબ જ નજીક, રાઈટ, જેના કારણે એક ભુજા છે, એક ભુજા કેવી થઈ જશે? ટૂંકી ભુજા, એટલે કે પીઆમ, રાઈટ, અથવા તો શોર્ટ આર્મ. અને એક ભુજા છે, એક ભુજા કેવી થઈ જશે? લાંબી ભુજા. લાંબી ભુજા એટલે કે લોંગ આર્મ અથવા તો ક્યુ, રાઈટ, એટલે કે એક પી, ટૂંકી ભુજા એટલે જેને આપણે પી કહેશું, અને લાંબી ભુજા જેને આપણે શું કહેશું? ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો જો બેમાં થોડો ફેર છે, ઓલું સબમેટાસેન્ટ્રિક હતું એ મધ્યમાંથી સહેજ દૂર હતું, જ્યારે એક્રોસેન્ટ્રિક છે એ કેવું છે? સેન્ટ્રોમિયરના અંત ભાગ નજીક છે, રાઈટ. સબમેટાસેન્ટ્રિકની અંદર એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી હતી, જ્યારે આની અંદર એક્રોસેન્ટ્રિકની અંદર એક ભુજા અત્યંત ટૂંકી છે, બહુ ટૂંકી છે, અને એક ભુજા અત્યંત કેવી છે? અત્યંત લાંબી જોવા મળે છે, રાઈટ. ઓકે, એ પછી રંગસૂત્રનો જે છેલ્લો પ્રકાર છે એ છે ટિલોસેન્ટ્રિક. કયો પ્રકાર છે? ટિલોસેન્ટ્રિક, રાઈટ. તો કેટલા પ્રકાર આવ્યા? ટોટલ ચાર પ્રકાર, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટિલોસેન્ટ્રિક. બને ત્યાં સુધી લાઇનમાં જ યાદ રાખજો, મેટા, સબમેટા, એક્રો અને ટિલો. ટિલો એટલે યાદ રાખવાનું, ટકો થઈ જાય હવે, રાઈટ. શું થશે? ટકો. કેવી રીતે ટકો થશે એ આપણે જોઈએ. તો કે ટિલોસેન્ટ્રિકની અંદર રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલું હોય છે. ક્યાં આવેલું હશે? સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે, જેના કારણે શું થશે? તો કે તેના કારણે રંગસૂત્ર આની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો કે ક્યાં આવેલું છે? સૌથી છેડે આવેલું છે, જેના કારણે તેની સામાન્ય રીતે એક ભુજા છે એ જ જોવા મળે છે. કઈ ભુજા? લાંબી ભુજા છે, લાંબી ભુજા જોવા મળે છે. જ્યારે ટૂંકી ભુજા હોય, બીજી બાજુ જે સાઈડ છે ટૂંકી ભુજા છે, એ તો સાવ કેવી જોવા મળશે? સાવ નાની, રાઈટ. ટકા ઉપર વાળ છે એ સાવ નાના જોવા મળે, એવી રીતે યાદ રાખવાનું. એનો મતલબ જે ટૂંકી ભુજા છે એ સાવ કેવી જોવા મળે છે? નાની જોવા મળે છે, રાઈટ. જ્યારે એક બાજુની ભુજા છે એ કેવી જોવા મળે છે? લાંબી ભુજા જોવા મળે છે. એટલે કઈ ભુજા જોવા મળશે? તો કે ક્યુ ભુજા છે એ ક્યુ ભુજા જોવા મળશે, રાઈટ. કઈ ભુજા? ક્યુ ભુજા, રાઈટ. ઓકે, લોંગ આર્મ લાંબી ભુજા છે એ જોવા મળે છે. તો મેટા, સબમેટા, એક્રો અને ટિલો આ ચાર મુખ્ય પ્રકાર છે. આ ઉપરાંત કેટલાક રંગસૂત્રોમાં ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક સંરચનાઓ છે આવેલી હોય છે. જ્યારે આપણે રંગસૂત્રને અભિરંજિત કરશું તો આખું રંગસૂત્ર છે એ અભિરંજિત થશે, પરંતુ અમુક જે રચનાઓ છે, જે દ્વિતીયક રચનાઓ તરીકે ઓળખીએ છીએ, જે રંગસૂત્રમાં ચોક્કસ જગ્યાએ આવેલી હશે એ અરંજિત હશે, એ અભિરંજિત થશે નહીં. અને આ જે ચોક્કસ જગ્યા છે, જે દ્વિતીયક રચનાઓની જે નાના નાના ટુકડા જેવી દેખાતી રચના છે, જેને સામાન્ય રીતે શેના તરીકે ઓળખવામાં આવે છે? સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને વાત કરી હતી, આપણે છેલ્લે વાત કરશું સૌથી છેલ્લે, રાઈટ. તો રંગસૂત્રમાં આખે આખું રંગસૂત્ર છે, રાઈટ, એ અભિરંજિત થાય, પરંતુ જે સેટેલાઇટ જે છે અથવા તો દ્વિતીયક રચના છે, દ્વિતીયક રચના અભિરંજિત થતી નથી. અને આ જે સેટેલાઇટ છે, સેટેલાઇટ શેનું બનેલું હોય? તો સેટેલાઇટ છે એ પણ ડીએનએનું છે, એનું જ બનેલું હશે. પણ કેવું ડીએનએ? તો કે રિપીટેટિવ ડીએનએ, એટલે કે જે રિપીટ થયા કરે, રાઈટ, એવા ડીએનએનું છે એ બનેલું છે. આ રિપીટેટિવ ડીએનએ વિશે જે ખ્યાલ છે એ આપણે ધોરણ 12ની અંદર મેળવશું, રાઈટ. એટલે આ ચેપ્ટર જે છે એ ધોરણ 11માં તો હેલ્પફુલ થશે જ, સાથે સાથે આ ચેપ્ટર ધોરણ 12ની અંદર પણ હેલ્પફુલ થશે. એટલે ચેપ્ટરનો એન્ડ ભાગ છે એ ભૂલતા નહીં. કે સેટેલાઇટ છે, સેટેલાઇટ શેનું બનેલું છે? તો કે રિપીટેટિવ ડીએનએનું બનેલું છે. ઓકે, તો અહીંયા જે કોષ કેન્દ્રની રચના જે છે, કે જેની અંદર કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર અને સાથે સાથે રંગસૂત્રના અલગ અલગ જે પ્રકાર છે એ પૂર્ણ થાય છે, રાઈટ. ખાસ કરીને કોષ કેન્દ્રના જે અલગ અલગ પ્રકાર છે, રાઈટ, એ યાદ રાખજો. મેટાસેન્ટ્રિક,
સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટિલોસેન્ટ્રિક, અને સાથે સાથે એ શેનું બનેલું છે, રંગસૂત્ર શેનું બનેલું છે? તો કે રંગસૂત્ર છે એ ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન પ્લસ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએનું છે બનેલું છે, રાઈટ? આ મુખ્ય છે, કારણ કે એ નીટની એક્ઝામની અંદર વારંવાર છે એ આ કોષ કેન્દ્ર ઉપરથી પ્રશ્નો છે એ પ્રશ્નો પૂછાય છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીય કોષની હજી એક અંગિકા છે એ બાકી છે, તો એ અંગિકાની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર